એટલે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ભલે સાથે આવ્યા હોય પણ પેચ ફસાવવાનો છે સીટોની વહેંચણી પર અને નેતાઓનો ટકરાવ પણ થવાનો છે ત્યારે આ ગઠબંધનનું ગણિત શું હોઈ શકે શું ફોર્મ્યુલા નક્કી થઈ હોઈ શકે અને આ ગઠબંધન આપને ફાયદો કરાવશે કે પછી કોંગ્રેસને કે પછી બંનેનો દાવ ઉલટો પાડશે શું છે ગણિત શું હોઈ શકે સમીકરણ હવે એ જુઓ ગુજરાતમાં પણ ઇન્ડિયા ગઠબંધનથી ચૂંટણીઓ લડવામાં આવશે આપણા દેશની અસલી પરિસ્થિતિ લોકશાહીની ઊભી થાય એના માટેની આ લડાઈ છે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે સાથે મળીને આગામી લોકસભાની ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે અને તેની વાજતે ગાજતે જાહેરાત પણ થઈ ગઈ છે પરંતુ શું ઇન્ડિયા ગઠબંધન ગુજરાતમાં વિધાનસભાના પરિણામો પરથી રણનીતિ ઘડશે કે પછી કોઈ નવી જ ફોર્મ્યુલા શોધવામાં આવે છે હાલ તો સવાલો ઘણા બધા છે કારણ કે 2022ની વિધાનસભાના પરિણામો ખૂબ જ ચોંકાવનારા હતા જેમાં ભાજપને 156 બેઠકો મળી હતી કોંગ્રેસને 17 બેઠક અને આમ આદમી પાર્ટીને 5 બેઠક મળી હતી આ સાથે વિધાનસભા ચૂંટણીના વોટશેરની વાત કરીએ તો ભાજપને 52.50% જેટલો વોટશેર મળ્યો હતો તેની સામે સૌથી મોટી વિપક્ષી પાર્ટી કોંગ્રેસને 27.28% વોટશેર મળ્યો હતો જ્યારે ગુજરાતમાં નવી આવેલી આમ આદમી પાર્ટી 12.92% વોટશેર લઈ ગઈ હતી ગુજરાત વિધાનસભામાં ભલે કોંગ્રેસ બીજા નંબર પર રહી હોય અને આપ ત્રીજા નંબર પર પરંતુ બેઠકો પ્રમાણે સ્થિતિ અલગ હતી જ્યાં કોઈક બેઠક પર કોંગ્રેસ આપ કરતા આગળ હતી તો તેવી જ રીતે કોઈક બેઠક પર આમ આદમી પાર્ટી કોંગ્રેસ કરતા આગળ હતી આ ગણિત પર એક નજર કરીએ તો 35 બેઠકો પર આપ બીજા નંબરે હતી સુરતની 16 પૈકી 10 બેઠક એવી છે જ્યાં આપ બીજા નંબરે હતી સૌરાષ્ટ્રની 48 બેઠક પૈકીની 14 બેઠક પર આપ બીજા સ્થાને અમદાવાદની એક નરોડા બેઠક પર આપ બીજા સ્થાને આપને 5 સીટ પર જીત મળી હતી જામ જોધપુર વિસાવદર ગારિયાધાર બોટાદ અને ડેડિયાપાડામાં આપની જીત થઈ હતી વિધાનસભાની સ્થિતિ જોતા સ્પષ્ટ છે કે ગણિત ખૂબ જ અઘરું સાબિત થવાનું છે જેના કારણે આ ગઠબંધનનો પેચ ક્યાં ફસાઈ શકે છે તેની વાત કરીએ તો ટિકિટની વહેંચણીમાં આપ કોંગ્રેસ વચ્ચે આડું પાટી શકે દક્ષિણ ગુજરાતમાં આપ વધુ બેઠક માંગી શકે સૌરાષ્ટ્રમાં પણ આપ 2 લોકસભા બેઠક માંગી શકે આંતરિક ખેંચતાણથી પીડિત કોંગ્રેસ બેઠક કેવી રીતે વહેંચશે 35 વિધાનસભા બેઠક પર આપ બીજા નંબરે છે કોંગ્રેસનો વોટશેર આપ કરતા 17% વધારે વિધાનસભામાં ભાજપનો વોટશેર 52%થી વધુ છે મહત્વનું છે કે આ વાત ગઠબંધનના નેતાઓ પણ જાણે છે જે જેટલું જોર કરશે તેટલી તેમને સીટ મળશે જેને લઈને બંને પાર્ટીના નેતાઓ પણ કહી રહ્યા છે કે જ્યાં જેનું જોર વધારે હશે ત્યાં તેને સીટ મળશે અમે પણ અત્યારે અમારી રીતે જે અમારી મજબૂત સીટો હોય આમ આદમી પાર્ટી જ્યાં સારો પરફોર્મન્સ કર્યું હોય એ સીટોનો અત્યારે અમે પણ અત્યારે અહેવાલ તૈયાર કર્યો છે આગામી સમયમાં અમે પણ હાઈકમાન્ડને એ અહેવાલ આપવા સુપ્રત કરવાના છીએ કોણ કેટલી સીટ લડશે ને કોના ભાગે કઈ સીટ આવશે ને બિલકુલ મહત્વનું નથી જે પક્ષ જ્યાં વધારે મજબૂત હશે ત્યાં વધારે લડશે સત્તાની ખેંચતાણ માટે નથી દલો કા મિલન નહીં દિલો કા મિલન છે એટલે યોગ્ય સમયે જરૂર એનો યોગ્ય નિર્ણય કરીશું આ બધા વચ્ચે યાદ રાખવું જોઈએ કે આ ચૂંટણી વિધાનસભાની નહીં પણ લોકસભાની છે ચૂંટણી પ્રમાણે મતદાતાઓના વિચાર પણ બદલાતા હોય છે વિધાનસભામાં મતદાતાની જે પેટર્ન જોવા મળે છે તે જ પેટર્નથી લોકસભામાં મતદાન નથી થતું ભાજપ લોકસભા ચૂંટણી માટે ખુલીને કહે છે કે મતદાન તો વડાપ્રધાનના ચહેરા પર જ થશે ત્યારે વિપક્ષનું ઇન્ડિયા ગઠબંધન ગમે તે કરે તેમના ઉમેદવારોની સીધી ટક્કર વડાપ્રધાન મોદી સાથે થશે ત્યારે આ ગઠબંધનની ફોર્મ્યુલા કઈ રહે છે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ